રાજ્યમાં રહેતા બેંકના નિવૃત્ત કર્મચારીને વાતોમાં ભોળવી 32,65,000 રૂપિયાનું અધધધ કહી શકાય તેવું રૂપિયાનું શેરબજારમાં રોકાણ કરાવી ઠગે આચરના ઠગ વિરુદ્ધ યુવૃદ્ધે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ ધરી ઠગને ઝડપી પાડ્યો છે. રાજન ખાતે રહેતા નિવૃત્ત બેંક કર્મચારી રણજીતભાઈ બ્રાહ્મણિયાએ શેરબજારમાં રોકાણ કરવાની મોટી મોટી વાતો કરી વૃદ્ધ પાસેથી 32,65,000 શેરબજારમાં રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ ઠગે આચરી હતી અને ત્યારબાદ શેર માર્કેટમાં ટ્રેડિંગમાં નુકસાન થયું હોવાનું કહીને વૃદ્ધને ઘરેથી ઊંચકી જવાની ધમકી આપી હતી. તેથી વૃદ્ધ નિવૃત્ત બેંક કર્મચારી રણજીતભાઈ બ્રાહ્મણિયાએ આ મામલે સુરત સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી. સુરતના એક ફરિયાદીને એક દિવસ અનનોન નંબર ઉપરથી કોલ આવેલો, જેમાં તેઓને એવી લાલચ આપવામાં આવેલી કે શેરબજારમાં તેઓ ઇન્વેસ્ટ કરશે તો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં તેઓને નફો કરાવી આપે એની બાંહેધરી આપેલી. સુરતના ફરિયાદીને વિશ્વાસ આવેલો જે અનુસંધાને શરૂઆતમાં તેઓએ 380,000 રૂપિયાનું ઇન્વેસ્ટ કરેલું હતું. શરૂઆતમાં સામેના આરોપીએ સુરતના ફરિયાદીને વિશ્વાસ સંપાદિત કરવા માટે 15,000 રૂપિયા નફા તરીકે પરત પણ આપેલા હતા. ત્યારબાદ વધુ પૈસા ઇન્વેસ્ટ કરવાની લાલચ આરોપી ટોળકીએ સુરતના ફરિયાદીને આપેલી, પરંતુ સુરતના ફરિયાદીએ શરૂઆતમાં પૈસા બીજા ઇન્વેસ્ટ નહોતા કરેલા. થોડા દિવસ બાદ આરોપીનો સુરતના ફરિયાદીને કોલ આવેલો અને તેઓએ જણાવેલું કે તેઓએ જે પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા તેમાં ખૂબ જ મોટું નુકસાન ગયું છે અને 41,00,000 રૂપિયાનું નુકસાન ગયું છે જે તેઓએ ભરપાઈ કરવી પડશે, અને જો તેઓ ભરપાઈ નહીં કરે તો તેઓને સુરતમાં આવી જઈને ઉઠાવીને જ્યાં સુધી પૈસા પરત નહીં આપે ત્યાં સુધી તેઓને પકડી રાખશે તેવી લાલચ આપતા, તેવી ગંભીર ધમકી આપતા સુરતના ફરિયાદીએ 31,00,000 રૂપિયા નેટ બેન્કિંગ તથા આંગળિયા મારફતે સુરત આ ટોળકીને આપેલા હતા. તે અનુસંધાને સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા જે ગુનો દાખલ કરવા મળેલો, જેમાં આઈપીસીની કલમ 420, 507, 120B તથા આઈટીએફની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળીને જ્યાં ગુના અનુસંધાને એક આરોપીની ગિરફ્તાર કરવામાં આવેલા છે મહેસાણા 20 નગરથી, જેઓનું નામ છે રાકેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિ, જેઓની ઉંમર 36 છે, જેઓ મૂળ સતલાસણા મહેસાણાના રહેવાસી છે. સમગ્ર જનતાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે કોઈપણ અનનોન વ્યક્તિ અનનોન નંબરથી કોલ કરીને શેરબજારમાં, ક્રિપ્ટોકરન્સીમાં કે કોઈ પણ સ્કીમમાં ઇન્વેસ્ટ કરાવવાથી ખૂબ જ ઓછા સમયમાં મોટું ફાયદો થશે તેવી લાલચ આપે તો તે લાલચમાં ન આવીને કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર તેની ઓથેન્ટિસિટી તપાસ્યા વગર કરવો નહીં, અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીની પણ સંડોવણી હશે તો તેને પણ આઇડેન્ટિફાઈ કરીને જલ્દીથી જલ્દી શેરબજારમાં ઇન્વેસ્ટ કરાવવાથી મોટો લાભ થાય તેવી જે આખી ઠગ ટોળકી છે તેઓને નેસ્તનાબૂદ કરવાની કોશિશ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ આવતા સમયમાં કરશે. વૃદ્ધ બેંક કર્મચારી સાથે ઠગાઈ આચરનાર મહેસાણાના ઠગ રાકેશ કાંતિ શંકરભાઈ પ્રજાપતિને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ.